વિદ્યાર્થી મિત્રો, હવે આજે ચર્ચા કરવા જઈ રહ્યા છે ચેપ્ટર 12 દ્રાવણોના. સારા એવા ગુજકેટ અથવા તો નેટ અથવા તો જેડબલએમાં પૂછાય એવા બીજા એમસીક્યુની. તો આપણે જોડે ક્વેશ્ચનમાં આપ્યું છે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 2% WbV NaOHનું 1 લિટર દ્રાવણ બનાવવા કેટલું પાણી ઉમેરવું જોઈએ જેથી કરીને સાંદ્રતા કેટલી થાય 0.5 નોર્મ. તો વિદ્યાર્થી મિત્રો, યાદ કરો 2% WbV કયું દ્રાવણ જોઈએ છે? NaOHનું 1 લિટર આપણે બનાવવું છે અને એની સાંદ્રતા કેટલી કરવાની છે? 0.5 નોર્મ. આ મેઇન શબ્દો છે. ક્વેશ્ચન હંમેશા સોલ્વ કરતી વખતે ધ્યાન આપવું કે અંદર શું આપેલું છે એ આપણે જોવાનું, એના પર ફોકસ આપવો. તો સૌ પ્રથમ અહીંયા ધ્યાન આપીએ, 2% WbV એટલે શું થશે? તો કે 100 ml દ્રાવણમાં 2 ગ્રામ આપણી જોડે શું હોવો જોઈએ? NaOH હશે. અને એવી રીતે આપણે ચર્ચા કરવા જઈએ તો આપણે અહીંયા 1000 ml એટલે કે 1 લિટર બનાવવું છે. તો 1 લિટર માટે આપણે કેટલો જોઈશે? તો કે 20 ગ્રામ NaOHની જરૂર પડવાની. ઓકે, ફરીથી શબ્દ બોલું છું, 2% WbV એટલે વ્યાખ્યા પરથી યાદ કરું કે 2 ગ્રામ્સ 100 ml દ્રાવણમાં કેવા હશે? દ્રાવ્ય હશે. તો આપણી જોડે અહીંયા 1000 ml કેટલા છે? 20 ગ્રામ NaOH દ્રાવ્ય થયેલા હશે. તો આના પરથી આપણે એક નક્કી કરીએ કે અહીંયા 0.5 નોર્મલ સાંદ્રતા કરવી છે. 0.5 નોર્મલ માટે એટલે નોર્માલિટીનું સૂત્ર દરેક વિદ્યાર્થીને આવડવું જોઈએ કે W×1000/AW×VML. આપણે આવી ચર્ચા રાખીએ છીએ. તો અહીંયા ધારો કે આપણે VML લઈશું તો કેટલા ml આવશે? 1000 ml. આપણે અહીંયા નોર્માલિટી પણ કેટલી આપી દીધી છે? 0.5. અને તુલ્યવાદની ચર્ચા કરી લઈએ તો NaOHમાં આપણા બધાને યાદ હશે Na+OH-, NaOHનો અણુભાર કેટલો જોવા મળે? 40 ગ્રામ પ્રતિ મોલ. અને એના તુલ્યવાદની ચર્ચા કરીએ, તુલ્યવાદને આપણે અહીંયા સંજ્ઞા આપીએ છીએ EW. તો તુલ્યભાર પણ કેટલો જોવા મળશે? 40 ગ્રામ પ્રતિ તુલ્ય જોવા મળશે, અથવા તો તુલ્યાંક કહી શકીએ છીએ આપણે. તો ફરીથી શબ્દ અહીંયા ચર્ચાનો આવ્યું કે આપણે શું શોધવાનું છે? W. તો બોલો, W ના કરતા બનાવીશું તો શું થશે? નોર્માલિટી ગુણ્યા તુલ્યભાર ગુણ્યા VML / કેટલા? 1000 જોવા મળશે. તો આ સૂત્ર પરથી આપણે હવે જવાબ લાવવા જઈએ તો શું જોવા મળશે? W = નોર્માલિટી મારી કેટલી છે? 0.5. EW કેટલા છે? તો કે 40 × કદ કેટલું? 1000/1000. તો મને W કેટલો જોવા મળ્યો? 20 ગ્રામ જોવા મળ્યું. તો ઓલરેડી તમે વિચારી શકો છો વિદ્યાર્થી મિત્રો કે જો 2% WbV ની આપણે વાત કરી તો 2% WbV એટલે કે 100 ml 2 ગ્રામ. તો 1000 ml આપણે 1 લિટર દ્રાવણ બનાવતા હતા તો એમાં કેટલું? 20 ગ્રામ ઓલરેડી હતું જ. તો આપણે અહીંયા બીજું એક્સ્ટ્રા કોઈ પણ પાણી ઉમેરવાની જરૂર નથી, એ આપણો જવાબ આવશે. કારણ એટલા માટે સમજાવું છું કે મારે તો 20 ગ્રામ જથ્થા માટે 1000 ml જરૂર હતી. હજુ કદાચ મારે 20 ગ્રામ માટે બીજા કદાચ કોઈ જથ્થાની જરૂર હોત તો હું બીજું પાણી ઉમેરેત, કાં તો આપણે ઉમેરેત, પણ આપણે એવી કોઈ જરૂર નથી. તો ઓપ્શન આપણો આન્સર કયો આવશે? D. તો વિદ્યાર્થીઓ યાદ રાખો કે ક્યારેક ક્યારેક આવા દાખલા આવતા હશે ત્યારે તમારે આવી રીતે વજન અને નોર્માલિટી અથવા તો મોલારિટી શોધવી ખરી. તો ફરીથી એકવાર ક્વેશ્ચન જોઈ લેવો ખાસ કરીને, અને ઓપ્શનો મેં અહીંયા આપવા પાછળનું એક જ કારણ છે કે ધીરે ધીરે તમને પણ આઈડિયા આવે કે કઈ કઈ રીતના નજીકના પણ ઓપ્શનો જોવા મળી શકે છે. વિદ્યાર્થીઓ, હવે આપણને એક નવો ક્વેશ્ચન આપ્યો છે કે 6.5 ગ્રામ દ્રાવ્યને 100 ગ્રામ પાણીમાં 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઓગાળતા તેનું બાષ્પ દબાણ 732 mm છે. જો આપણે KB 0.52 છે તો દ્રાવણનું ઉત્કલન બિંદુ શોધવાનું છે. હવે ફરીથી અહીંયા જોવા જેવી છે કે આપણે બાષ્પ દબાણ રિલેટેડ કંઈક થિયરી આપેલી છે અને ઉત્કલન બિંદુ, તો બે ટોપિકોનું આ મિશ્રણ છે. આ કયા બે ટોપિકોનું મિશ્રણ છે? તો યાદ રાખવું રાઉલ્ટ નો નિયમ, અને જોડે આપણે કહીએ તો કે ઉત્કલન બિંદુ ઉન્નયન. આ બે થિયરીનું આ કોમ્બિનેશન આપણને આ 10 MCQમાં જોવા મળશે. તો રાઉલ્ટના નિયમનું સૂત્ર તમને બધાને યાદ હશે, P10-P1/P10 = N2/N1. આપણે આવું લેતા હતા, અથવા તો એક બીજું સૂત્ર પણ લેતા હતા, W2/M2, W1/M1. એટલે કે W2/M2, W1/M1. તો એક આ રાઉન્ડના નિયમનું સૂત્ર પરથી આપણે એનું શોધી શકીએ છીએ. તો ધ્યાન આપવું કે અહીંયા ક્વેશ્ચનમાં આપણને શું આપેલું છે એ પહેલાં ફોકસ કરીએ. તો 6.5 ગ્રામ દ્રાવ્ય છે, બીજું આપણને 100 ગ્રામ પાણી છે,
ત્રીજી વસ્તુ આપણાને 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન આપી દીધું છે અને એનું બાષ્પ દબાણ કેટલું આપ્યું છે 732. બીજી એક સારી વસ્તુ આપણાને શું આપી દીધી છે કેબી 0.52 અને આપણાને શોધવાનું શું કીધું છે દ્રાવણનું ઉત્કલન બિંદુ. તો જે વસ્તુ આપણે આપી છે એને ડિનોટ પહેલા કરી નાખે તમારા માટે ઇઝી રહે. તો P10 ઇઝ ઇક્વલ ટુ કેટલા 760 મિલીમીટર લેવાશે કેમ? તો યાદ કરો કે P10 એ દ્રાવકનું બાષ્પ દબાણ કહેવાય. જો દ્રાવકના બાષ્પ દબાણની હું ચર્ચા કરવા જઉં છું તો દ્રાવકનું બાષ્પ દબાણ એટલે કે પાણીનું, તો પાણીનું બાષ્પ દબાણ 1 bar હોય છે અને 1 bar બરાબર કેટલા જોવા મળશે? તો ફરીથી કહીએ છે 1 bar માટે એટલે કે પાણી માટે આપણે ચર્ચા કરવા જતા હતા તો 760 મિલીમીટર બરાબર 1 bar થાય. એટલે P10 આપણે કેટલા લઈ લીધા છે 760. આ અંદર ક્વેશ્ચનમાં નથી આપેલું હતું પણ આપણે વિચારવું ને યાદ રાખવું કમ્પલસરી. બીજી વસ્તુ આપણાને P1 એ લોકો આપી દીધો છે 732 મિલીમીટર. એના ને એના સાથે આપણાને W2 W1 એ બધાની ચર્ચા કરી લઈએ. તો વિદ્યાર્થીઓને યાદ હશે W1 એ દ્રાવક માટે લેતા હતા અને W2 એ દ્રાવ્ય માટે લેતા હતા. એવી રીતે M1 એ દ્રાવકનો અણુભાર, M2 એ દ્રાવ્યનો અણુભાર. તો અહીંયા જોઈએ તો W1 આપણાને કેટલા આપી દીધા છે 100 ગ્રામ પાણી આપી દીધું છે અને પાણીનો અણુભાર દરેક વિદ્યાર્થીઓને યાદ હશે કેટલો હોય 18 ગ્રામ પ્રતિ મોલ. એવી ને એવી રીતે આપણે W2 માટે કરીએ તો W2 એટલે કેટલા છે તો 6.5 ગ્રામ. અને M2 માટે આપણે ચર્ચા કરવા જઈએ તો M2 આપણાને ખબર નથી, એનો અણુભાર કેટલો થશે આપણાને આઈડિયા નથી. તો આ બધી વસ્તુઓમાં આપણે અત્યારે પહેલાં સૌપ્રથમ શું શોધવું પડશે? M2 શોધવું પડશે. તો હવે આપણે શોધવા જઈએ છીએ P10 જગ્યાએ કેટલા 760 -732/760 થઈ ચૂક્યા બરાબર 6.5 × 18/M2 અને પાણીનું વજન કેટલું હતું 100 ગ્રામ. તો આ બધા પરથી આપણે કેલ્ક્યુલેશન કરવા જઈશું, સાદુરૂપ આપીશું તો આપણને M2 કેટલો જોવા મળશે 31.6. એ તમારે જાતે કરી લેવું કારણ કે આપણી જોડે સમયની મર્યાદાઓ ખૂબ ઓછી છે અને વધારે આગળ ભણવું પણ છે. તો જવાબ કેટલો જોવા મળ્યો? 31.6 જવાબ મળ્યો. એકમ આપણે લખી દઈએ ગ્રામ પ્રતિ મોલ લખી શકીએ છીએ. ચલો M2 મળી ગયો એનો વાંધો નથી, પણ હવે આગળ શું કરવું? તો યાદ કરો KB છે અને આપણે ΔTB શોધવો છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોને એક આ સૂત્ર ભણાવ્યું હતું KB × m, અથવા તો આપણે એના ને એના પરથી આપણે આગળ એક સૂત્ર જાણીએ છીએ KB × W × 1000/MW × W0. તો આના નાના પરથી આપણે કહેવા જઈએ તો ΔTB બરાબર KBની કિંમત કેટલી 0.52. W અને W0 પણ લઈ શકો છો અથવા તો W2 અને W1 પણ લઈ શકો છો. આ MWને આપણે M2 પણ કહી શકીએ છીએ, જરૂરી નથી કે ચોપડી પ્રમાણે તમે વિચારી શકો, સંજ્ઞા આપી શકો, પણ સંજ્ઞા યોગ્ય રીતમાં આવી છે અને સ્ટાર્ટિંગથી લઈને એન્ડિંગ સુધી એક જ રાખો. તો KBની સંજ્ઞા કેટલી હતી 0.52, એની કિંમત આપી દીધી છે. W2ની કિંમત કેટલી 6.5 × 1000/M2 જે આપણાને કેટલો મળ્યો 31.6 અને W1ની કિંમત આપણાને કેટલી જોવા મળી 100. તો વિદ્યાર્થી મિત્રો આપણે આનો જવાબ કેટલો આવશે તો કરીશું કેલ્ક્યુલેટર વડે અથવા તો વિધાઉટ કેલ્સી તમારો ટ્રાય બેટર. તો 1.07 આપણાને જોવા મળ્યો. તો હવે યાદ કરો ΔTBનું એક સારું એવું સૂત્ર હતું TB − T0B, દ્રાવણ માઇનસ દ્રાવક યાદ આવતું હોય તો. તો એમાં આપણે TBને કરતા બનાવીશું તો ΔTB + T0B. એટલે તમારા માટે હું અહીંયા લખવા જઈ રહ્યો છું સારા અક્ષરોમાં ફરીથી કે આ દ્રાવણ માઇનસ દ્રાવક આપણે આવું લેતા હતા બરાબર ઉત્કલન બિંદુ ઉન્નયન લખતા હતા. ઓકે, તો આપણે અહીંયા શું શોધવાનું છે? હવે દ્રાવણનું ઉત્કલન બિંદુ શોધવાના લીધે, ફરીથી બોલું છું, દ્રાવણનું ઉત્કલન બિંદુ શોધવાના લીધે બંનેનો સરવાળો કરો. હવે પ્રશ્ન થશે T0B ક્યાંથી લાવવા? તો દરેક વિદ્યાર્થીઓને યાદ હશે T0B એટલે કે દ્રાવકનું કહેવાય. દ્રાવક તરીકે અહીંયા આપણું કયું છે? તો કે પાણી છે. તો પાણીનું ઉત્કલન બિંદુ દરેકને યાદ હશે 100 ડિગ્રી સેલ્સિયસમાં આપણે વિચારી શકીએ છીએ. તો અહીંયા તમારું 1.07 અને 100 એટલે ટોટલ આન્સર આવશે 100
101.07 डिग्री सेल्सियस जो तमे केल्विन में लीधो तो आंसर भी तमने केल्विन में मळे। तो आ रीते तमे शुं करी शको छो तो बे टॉपिक ने भेगा करीने तमने त्यां पूछाई शके एम से क्यों अमे वधारे विस्तृत समझाया पाछळनुं कारण के तमारो कॉन्सेप्ट क्लियर करवो हतो। तो हमेशा याद रखो कि क्यारे क्यारे आवा क्वेश्चनो आवे त्यारे त्यारे सूत्रों खास करीने इम्पोर्टंट छे। तो विद्यार्थी हो जो ये त्रीजो क्वेश्चन एम आप्युं छे आपणाने 98% WbW H2SO4 ना सांद्र द्रावणनी वात करेली छे अने साथे साथे आपणाने घनता आपेली छे 1.80 ग्राम प्रति ml અને બીજું આપણાને કીધું છે કે 0.1 મોલર 1 લિટર H2SO4 બનાવવા માટે કેટલું કદ એસિડ જરૂરી। મેઇન શબ્દો જે પણ છે ક્વેશ્ચનમાં આપણે બધા અન્ડરલાઇન કરીશું કે આ એ વસ્તુઓને ધ્યાનમાં રાખવી જરૂરી। હવે જ્યારે જ્યારે તમને પર્સેન્ટેજ WbW મોલારિટી ઘનતા આ બધું આપે ત્યારે એક ટ્રીક યાદ રાખવી, આ ટ્રીક ખૂબ જ જરૂરી છે। તો સૂત્ર યાદ રાખો મોલારિટી બરાબર परसेंटेज WbW गुणिया घनता गुणिया 10 भाग्या अणुभार। आ ट्रिक एटला माटे कहू छू के आ सूत्र छे अथवा तो आ वस्तुने याद राखवी कम्पलसरी, कारण के विद्यार्थीओने डायरेक्टली एनाथी बहु बधो टाइम ओछो बची जतो होय छे। तो परसेंटेज WbW गुणिया घनता गुणिया 10 भाग्या शू थशे अणुभार। तो मोलारिटी आपणे शोधी शकीए छीए आना परथी। तो बोलो विद्यार्थी मित्रों केटला छे, तो के 98% WbW घनता की बात करें तो 1.80 × 10 / H2SO4 H2SO4 नो दरेक 12मा में भणेल चूकेलो दरेक विद्यार्थी ने आवड़त हे कि अणुभार के 98। तो 98 98 कट करीशू तो मोलारिटी अपना ने के 18 मोलर आटली मिली गई। हवे आमा आगळ आपणे जोवा जोईए तो आपणाने कीधुं छे बे अलग अलग द्रावणों की चर्चा करी छे। ज्यारे ज्यारे बे अलग अलग द्रावणों की चर्चा थाय तो અગાઉના લેક્ચરોમાં આપણે આ સૂત્ર જોઈ ચૂક્યા છે M1V1 = M2V2। હવે અહીંયા ધ્યાન આપો, અહીંયા દરેક જગ્યાએ H2SO4 જ દ્રાવણમાં હશે એટલે બંને જગ્યાએ એની એસિડની બેઝિકતા માટેની ચર્ચા કરવા જઈએ તો બંને જગ્યાએ કેવી હશે સરખી, એટલા માટે આપણે અહીંયા A1 A2 આપણે ઉમેરતા નથી। તો M1 વાત કરું અને M2 ની વાત કરું તો M1V1 શરૂઆતનું લઈ શકીએ છીએ, તો M2V2 એ કેવું લઈ શકે છે અંતિમ એટલે કે શરૂઆતમાં માત્ર H2SO4। અને હવે આપણે કોની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ 1 લિટર દ્રાવણ બનાવવા માટેની, તો M1V1 તરીકે આપણે કેટલી લઈ શકીએ છીએ 18 મોલર। તો અહીંયા 18 × એનું કદની વાત આવશે તો કદ આપણે ત્યાં શોધવાનું છે એટલે કે V1ની ચર્ચા કરીશું। M2 જે આપણાના ક્વેશ્ચનમાં આપેલું છે કેટલું આપેલું છે 0.1 અને V2 1 લિટર છે, 1 લિટરને તમે ml માં પણ કન્વર્ટ કરી શકો છો એટલે કેટલા થશે 1000 ml। તો V1 = 0.1 × 1000 / 18। તો દરેક વિદ્યાર્થીને કદાચ યાદ હશે કે 1000 / 18 કરીએ છીએ તો 55.55 થાય છે, અને એના સાથે આપણે ચર્ચા કરીએ કોની 0.1ની તો ટોટલ આન્સર કેટલો મળશે 5.5 ml। તો તમારે આ દાખલામાં આ ક્વેશ્ચનમાં શીખવા જેવું શું હતું તો એક આ વસ્તુ યાદ રાખવી જરૂરી। ઓકે વિદ્યાર્થીઓ, હવેના ક્વેશ્ચનમાં એવું આપેલું છે કે કયા દ્રાવણ બાષ્પ દબાણ 0.3 મોલર ગ્લુકોઝના બાષ્પ દબાણ જેટલું થાય। તો હવે આવા ટાઈપના ક્વેશ્ચનમાં તમારે હંમેશા યાદ રાખવાનું કે કણોની સંખ્યા અને સાંદ્રતા એ બંનેને જોવી ખાસ જરૂરી। તો આમાં ધ્યાન આપવું કે આપણાને જે પણ બધા અહીંયા આપેલા છે એ સંકીર્ણ સંયોજનો છે, તો સંકીર્ણ સંયોજનોમાં આપણે વારાફરતી દરેક ઓપ્શનને ચેક કરતા જઈશું। તો 0.1 તો રહેવાની જ છે એની સાંદ્રતા, પણ અહીંયા આખે આખો કણ એક બોક્સ એટલે કે એક સંકીર્ણ સંયોજન સ્વરૂપે છે, તો આના ઘટક કણની સંખ્યા કેટલી જોવા મળશે 1 જ। તો એ ઘટક કણની સંખ્યા 1 હોવાને લીધે આનો આન્સર કેટલો આપણને જોવા મળશે 0.1 મોલર। ફરીથી આપણે ચર્ચા કરવા જઈએ બીજા ઓપ્શનની, તો 0.1 મોલર તો રહેવાનું જ હતું, પરંતુ આ જે એક સંખ્યા કણ છે આની અંદર કેટલા જોવા મળશે તો કે 2 Na અને 1 આખું આ 1 આયન એટલે કે ટોટલ કણો કેટલા જોવા મળશે 3, તો આની સાંદ્રતા કેટલી જોવા મળશે 0.3। તમારા માટે અહીંયા હું સાઈડમાં પણ એને આયનીકરણ આપી દઉં છું, શું બધા આપ્યો છે NO NA2 CO H2O NO2 5 times આવું આપણાને આપેલું છે। તો આનો મિનિંગ થશે કે બોક્સ પહેલાંનું એટલે કે આ કૌંસ આપેલો છે એના પહેલાંના જે પણ પદાર્થ હશે એટલે કે સોડિયમ છે એ બધા કેવા હશે ધન આયન, અને પાછળનો ભાગ કેવો જોવા મળશે આપણાને ઋણ આયન।
તો આની અંદર કેટલા જોવા મળશે? બે એન એ પ્લસ અને બીજું શું જોવા મળશે? સીઓ એચ ટુ ઓ એન ઓ ટુ ફાઇવ ટાઈમ્સ આપણા જોવા મળશે એને. એ કેટલો આયન વીજભાર ધરાવતો હશે? માઇનસ ટુ. આ રીતે આપણાને અહીંયા ટોટલ કેટલા ઘટક કણો જોવા મળ્યા? ત્રણ. આવીને આવી રીતે બીજા ઓપ્શન સી ઓપ્શનમાં બે આપણે ચેક કરવા જઈએ તો સી ઓપ્શનમાં આપણાને કઈ રીતે દેખાશે? ઝીરો પોઈન્ટ વન. અને આ જે ઓપ્શન દેખાય છે સી ઓપ્શન, એમાં જો આ જે સંકીર્ણ છે એના ભાગલા પાડીશું એટલે કે આયનીકરણ કરીશું તો આપણાને ઘટક કણો કેટલા જોવા મળશે? બે. તો એના મુજબ આપણાને સાંદ્રતા કેટલી મળશે? ઝીરો પોઈન્ટ બે. તો એનું પણ હું તમને આયનીકરણ કરી બતાવું છું. એક એન એ પ્લસ થશે અને બીજો કેવો જોવા મળશે? સીઓ એચ ટુ ઓ ટુ એન ઓ ટુ ફોર ટાઈમ્સ અને માઇનસ. ઓપ્શન ડીની વાત કરીએ છીએ તો ઓપ્શન ડી એ આપણાને કઈ રીતે જોવા મળશે? તો આની અંદર જો ત્રણ એન એ પ્લસ અને આ ભાગ કેવો થશે? માઇનસ. તો એની અંદર ઝીરો પોઈન્ટ વન ઇન્ટુ ટોટલ ઘટક કણો કેટલા થશે? ચાર. તો સાંદ્રતા કેટલી જોવા મળશે? ઝીરો પોઈન્ટ ફોર મોલર થશે. તો હકીકતમાં આની અંદર કરવા જઈશું તો ત્રણ એન એ પ્લસ અને સાથે સાથે આપણાને શું જોવા મળશે? સીઓ એન ઓ ટુ સિક્સ ટાઈમ અને માઇનસ ત્રણ બીજવાર. તો ઘટક કણોની સંખ્યા આ રીતે આપણે જોઈ શકીએ છીએ. અંદર કેટલી જોવા મળે છે? ચાર. આની અંદર ઘટક કણોની સંખ્યા કેટલી જોવા મળી? બે. આની અંદર ઘટક કણો ત્રણ અને પહેલો ઓપ્શન હતો એમાં આપણને કેટલી જોવા મળી? એક. તો આ રીતે આપણી સાંદ્રતા અહીંયા નક્કી કરવામાં આવેલી છે ઝીરો પોઈન્ટ ત્રણ મોલર ગ્લુકોઝ. ગ્લુકોઝ હંમેશા એક જ હોય. વિદ્યાર્થીઓ આપણાને એમાં પાંચમો ક્વેશ્ચન કંઈક આવી રીતે આપ્યો છે કે 10% ડબલ્યુ બાય ડબલ્યુ એનએચના જલ્દી દ્રાવણની મોલાલિટી શોધવી. તો સૌપ્રથમ એક એકમ પરથી બીજા એકમ પર કઈ રીતે જવું એ પ્રશ્ન થાય. તો આના માટે બે ટ્રીક અલગ અલગ બી વિચારી શકે, પણ બાય થિયરી આપણે જઈએ તો 10% ડબલ્યુ બાય ડબલ્યુ એનએચનું જલીય દ્રાવણ, આ શબ્દ પરથી આપણાને બહુ બધું જાણવા મળી શકે. કઈ રીતે? તો કે એ શબ્દમાં એની વ્યાખ્યા યાદ કરો ડબલ્યુ બાય ડબલ્યુની. તો કે 100 ગ્રામ દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થનું વજન. તો આના પરથી આપણને બે વસ્તુ ખબર પડશે. 10 ગ્રામ NaOH ને 100 ગ્રામ દ્રાવણમાં શું કર્યું હશે? દ્રાવ્ય. તો આના પરથી આપણને ખબર પડી ગઈ કે NaOHનું વજન કેટલું જોવા મળ્યું? 10 ગ્રામ, એટલે કે W મળી ગયા. 100 ગ્રામ દ્રાવણ છે, દ્રાવણ એટલે W ડેશ. તો હંમેશા દરેક વિદ્યાર્થીને યાદ હશે કે દ્રાવણ એટલે કે શું થાય? તો કે દ્રાવ્ય પ્લસ દ્રાવક થાય. દ્રાવક તરીકે આપણે અહીંયા કયો પદાર્થ લીધો છે? પાણી. તો ફરીથી આના પરથી આપણને ખબર પડે છે પાણીનું વજન એટલે કે દ્રાવક એટલે કે ડબલ્યુ ઝીરો આપણે સંજ્ઞા આપીએ છીએ એનું વજન કેટલું જોવા મળશે? 90 ગ્રામ જોવા મળશે. ફરીથી અહીંયા ચર્ચા કરી રહ્યા છે NaOH. તો NaOHનો અણુભાર દરેક વિદ્યાર્થીને આવડતો હશે કે કેટલો થશે? 40 ગ્રામ પ્રતિ મોલ જોવા મળશે. તો આના નાના પરથી હું તમને આપી શકીએ, આપણે મોલાલિટીનું સૂત્ર જાણીએ છીએ કે ડબલ્યુ ગુણ્યા 1000 ભાગ્યા એમ ડબલ્યુ ઇન્ટુ ડબલ્યુ ઝીરો. તો મોલાલિટી માટે આપણે જોઈએ તો શું જોવા મળશે? ડબલ્યુ એટલે 10 ગુણ્યા 1000 છેદમાં 40 ગુણ્યા અહીંયા કેટલા જોવા મળશે? 90. તો આપણો આન્સર જોવા કેટલો મળશે? 2.77 સમથિંગ જોવા મળશે. તો ફરીથી હંમેશા આ એક સૂત્ર યાદ તો હશે જ બધા વિદ્યાર્થીઓને, પરંતુ એક એકમ પરથી બીજા એકમમાં લઈ જવું હોય તો આ વસ્તુ યાદ રાખવી કે 10% ડબલ્યુ બાય ડબલ્યુ એનએચના જલીય દ્રાવણ. તો જેટલા ટકા આપેલા છે દ્રાવ્ય પદાર્થ, બાકીનો જે પણ ભાગ વધે છે દ્રાવક તરીકે લેવો. તો એક્ઝામમાં તમને ત્યાં આવા એકમાંથી બીજા અલગ અલગ સ્વરૂપમાં ફેરવી શકાય એવા સૂત્રો અથવા તો એવા એકમો આધારિત તમને દાખલાઓ અથવા તો એમસીક્યુ પૂછાઈ શકે છે.